सर्व अवतारी इष्ट देव भगवान श्री स्वामीनारायण अमेरिका अने कैनेडा में वसता आप सर्वे वाला भक्तजनों तथा अमेरिका अने कैनेडा में विविध विस्तारों में सत्संगनु खूब पोषण कर रहेला आप सब वाला संतजनों आप सर्व ने अमरा भाव थी जय स्वामीनारायण। वाला भक्तों प्रभु श्री राम અને આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના પ્રાગટ્યનો દિન એટલે આપણા સર્વને માટે એક શ્રેષ્ઠ પર્વ। તો શ્રી હરિના પ્રાગટ્યના પર્વે આપ સર્વે વિવિધ વિસ્તારોની અંદર સત્સંગની પ્રવૃત્તિ કરી રહેલ તમામ ભક્તજનોને અમે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ। વડતાલમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને ભગવાન શ્રી હરિએ સ્વયં સ્થાપિત એવા શ્રી ગોપીનાથજી મહારાજ હોય, શ્રી રાધારમણ દેવ હોય કે શ્રી મદનમોહનજી મહારાજ હોય કે આપણા મહાપ્રતાપી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ હોય કે પછી શ્રી સિદ્ધેશ્વર મહાદેવ હોય, આ બધા જ દેવોના ચરણકમળમાં અમે અંતઃકરણપૂર્વક એવી પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌ દૂર દેશમાં રહીને પણ મૂળ સંપ્રદાય આપણા વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીનો જે સત્સંગ છે એ જે દ્રઢ કરી રહ્યા છો એ બદલ આપ સર્વને અમારા ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન અને શુભકામનાઓ છે। બીજું, વાલા ભક્તજનો, અતિ ઘણા વર્ષ પૂર્વે આપણને સર્વને એવો વિચાર આવ્યો કે આપણો જે વડતાલ દેશનો સત્સંગ છે એ સત્સંગ સંગઠિત થાય, મજબૂત બને, વૃદ્ધિને પામે અને અમેરિકા અને કેનેડાના વિવિધ રાજ્યોમાં વસતા ભક્તજનોનું એક સરસ મજાનું સંગઠન થાય તો આપણા મૂળ ગાદીનો જે સત્સંગ છે દ્રઢ થાય। એના માટે આપણે આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલ નામક એક સંસ્થાની શરૂઆત કરી અને આ જોત જોતામાં એ સંસ્થાના અંદર અનેક મંદિરો આજે જોડાઈ રહ્યા છે। બીજું કે આપણા વડતાલ સંસ્થાને જે ઠરાવ કર્યો છે વિદેશના મંદિરની બાબતનો, એ ઠરાવનો પણ ISSVA એનું અમલીકરણ કરાવ્યું છે, એનો પણ અમને ખૂબ ખૂબ આનંદ છે। તો વાલા ભક્તજનો, આગામી તારીખ 24 મે થી લઈ 25, 26 અને 27 મે દરમિયાન એરિઝોના સ્ટેટમાં ફિનિક્સ ખાતે આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલ દ્વારા એક સરસ મજાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે પ્રતિવર્ષ શક્ય હોય ત્યાં સુધી આ શિબિરોનું આયોજનો કરીએ છીએ। આની પાછળનો હેતુ આપણા મૂળ સંપ્રદાયના શાસ્ત્રો, આપણા મંદિરો, આપણી પ્રણાલિકાઓ અને આપણી જે કંઈ પણ ધરોહર છે એને પ્રકાશિત કરી અને ભક્તજનોને જાગૃત કરવાનું કામ ISSVA દ્વારા શિબિરોના માધ્યમથી થઈ રહ્યું છે, જેમાં આપણા સંપ્રદાયના વિદ્વાન સંતોના મુખેથી વિવિધ વિષયો ઉપર સર્વ ભક્તજનોને એનો લાભ મળતો હોય છે। તો આ વર્ષે જ્યારે વડતાલમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે જે હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ આદિ સ્વરૂપોના સ્વયં જ્યારે સ્થાપન કર્યું છે, એના 200 વર્ષ જ્યારે પૂર્ણ થતા હોય, 200 વર્ષનો જે ઉત્સવ આવી રહ્યો હોય, એ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આ વર્ષે પણ વર્ષ 2024માં પણ એ જ ઉપક્રમે આપણે અલગ અલગ આયોજનો કરી રહ્યા છીએ, એના જ ભાગરૂપે આ શિબિર છે। શિબિરની અંદર વિદ્વાન સંતો સાથે વિચાર વિમર્શ કર્યા પછી એવા મત ઉપર આવ્યા છીએ કે વડતાલ એટલે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એટલે વડતાલ, કેમ કે વડતાલ છે ને એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે। મહારાજ સ્વયં પોતાના મુખે એવું કહેતા કે સૂતા બેસતા સર્વે કાળ વહાલો સંભાળે છે વડતાલ, જેમ ઘરને સંભાળે પ્રવાસી તેમ વડતાલને અવિનાશી। મહારાજે સંપ્રદાયના તમામ પાયાભૂત જે કાર્યો છે વડતાલમાં રીડ કર્યા, શ્રી શિક્ષાપત્રનું લેખન કાર્ય હોય, પોતાના એકમાત્ર સ્વરૂપની સ્થાપના હોય અને ભવિષ્યમાં સંપ્રદાયની પરંપરા સુચારુ રૂપે ચાલે એના માટે આચાર્ય પદનું સ્થાપન હોય, ત્યારે એવું કહેવાનું મન થાય કે વડતાલ ધામ છે એ આજ્ઞા, ઉપાસના અને પરંપરાનું કેન્દ્ર છે। તો એવા વડતાલ ધામનો ઉત્સવ આવે છે તો એ વડતાલ ધામની ગાથા, એનો મહિમા વિદેશમાં વસતા ભક્તજનોના હૃદયમાં એને વૃદ્ધિને પામે એના માટેનો એક પ્રયાસ છે। વિદ્વાન સંતો શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી હોય, વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી હોય, આપણા કેલિફોર્નિયામાં ડાઉની મંદિરમાં ઘણા બધા વર્ષોથી
त्यांना भक्तजनोने सत्संग करावी रहेल विद्वान शास्त्री स्वामी श्री देवप्रकाश स्वामीजी होय। तदुपरांत घणा बधा वर्षोथी आपणा संतो त्यां अमेरिका अने कैनेडामां विचरण करता होय, एमां निर्लेप स्वामी होय, गोपी स्वामी होय, घणा बधा संतो कोने याद करीए। तदुपरांत हिंदुस्तानथी पण पीपी स्वामी होय, श्री नवतम स्वामी होय, सद्गुरु श्री नित्यस्वरूप स्वामी होय, घणा बधा संतोनी जे जे संतोनी त्यां उपस्थिति हशे તે સંતોના માધ્યમથી આપ સર્વે ભક્તોને શિબિરનો લાભ મળશે। તો ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં જે જુદા જુદા રાજ્યોમાં આપ સૌ વસો છો, દરેક જગ્યાએ લગભગ આપણા કા મંદિરો છે અને કા આપણા ચેપ્ટરો છે। એ નોર્થમાં પછી ન્યૂજર્સીમાં હોય કે ફિલાડેલ્ફિયામાં હોય કે ટેલફોર્ડ ખાતે આપણું મંદિર બની રહ્યું હોય, ન્યુયોર્કમાં આપણું સરસ મજાનું મંડળ વર્ષોથી ચાલતું આવ્યું, તદુપરાંત કનેક્ટિકટ હોય, બોસ્ટન હોય, ખાસ કરીને મધ્યમાં શિકાગો હોય, રાલે હોય, શાર્લોટ હોય, ફ્લોરેન્સ હોય, નીચે જઈએ તો ટેમ્પામાં પણ આપણું મંડળ ચાલે છે, વેસ્ટમાં જોઈએ તો કેલિફોર્નિયામાં લોસ એન્જલિસ પણ ડાઉની ટેમ્પલ હોય, સેન હોઝેમાં ફ્રીમોન્ટ એરિયામાં આપણું સરસ મજાનું મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। આ બધા બહુ પોઝિટિવ સકારાત્મક કાર્યો થઈ રહ્યા છે। તો એવા વિવિધ વિસ્તારોમાં આપ સૌ જે વસો છો, સર્વને અમારી ભલામણ છે કે શક્ય હોય તો આપ સપરિવાર આ શિબિરમાં આવો। શિબિરમાં આવવાથી મૂળ સંપ્રદાયનું જ જ્ઞાન અને એની વૃદ્ધિ થાય। મહારાજ વિશે સંતો એવું કહેતા કે પ્રગટ ભગવાનના સંબંધને પામેલું જે જ્ઞાન હોય છે તે જ શુદ્ધ હોય છે। તો એ શુદ્ધ પરંપરાના આપણે બધા વાહકો છીએ, આપણે બધા આરાધ્યષ્ટ દેવ ભગવાન શ્રી હરિના કૃપાપાત્ર અનુયાયીઓ છીએ। તો એ પ્રમાણે આપ સર્વેમાં આવશો એવી ભલામણ કરું છું। અને ફરી એક વખત રામનવમી અને શ્રી હરિ જયંતીના પર્વે તમામ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ। આપણા બધા માટે આનંદનો વિષય તો એ છે કે છેલ્લા ઘણા બધા વર્ષોથી જેની રાહ હતી એવા આપણા ભારત વર્ષમાં પ્રભુ શ્રી રામનું જ્યાં પ્રાગટ્ય થયું તે અયોધ્યા જન્મભૂમિ ક્ષેત્રને વિશે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું એ આ જ સમયગાળા દરમિયાન થયું છે। આપણો જ્યારે વડતાલનો લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવતો હોય એ જ વર્ષમાં થયું છે, આપણા બધા માટે ખૂબ ગૌરવની વાત છે। તો મંદિરમાં રામલલ્લા વિરાજમાન થયા પછી પ્રથમ શ્રી રામનવમીનો પર્વ આવી રહ્યો છે। તમામ ભક્તોને ભલામણ છે પ્રત્યેક મંદિરમાં પ્રત્યેક ચેપ્ટરમાં આપ સર્વાની ઉજવણી કરશું, ખૂબ ઉમંગ ઉત્સાહથી સત્સંગ કરજો એવી અમારી અંતરથી ભલામણ છે। વડતાલમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોના ચરણકમળમાં મારી પ્રાર્થના, એમની કૃપા સદૈવ આપ સર્વ ભક્તો પર ઉતરતી રહો અને આપ સર્વ દ્વારા સત્સંગના ખૂબ સારા કાર્યો થતા રહો એવી અમારી અંતરથી અમારા ચરણકમળમાં પ્રાર્થના કરી પુનઃ રામનવમી અને શ્રી હરિજયંતીના પર્વે સર્વે સંતો ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ।